હેલો ફ્રેન્ડ્સ કેમ છો ગુજ્જુ કોલમમાં તમારું સ્વાગત છે ઓમ નમઃ શિવાય જય માતાજી ઓમ ગણેશાય નમઃ પહેલા આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિશે વાત કરી હતી તો આજે આપણે ભીમાશંકર જ્યોતિર્લિંગની વાત કરીશું ગણપતિ સ્તોત્રથી શરૂઆત કરીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ सर्वदा ओम गणपते नम ज्योतिर्लिंग विषय बात करता पहला अपने द्वादश ज्योतिर्लिंग स्त्रोत्र बोली लीए सौराष्ट्रे सोमनाथ श्रीशैल मलिकार्जुन उज्जैनिया महाकाल ओंकार ममले परल्या वैजनाथ डाकिनिया भीमशंकर सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्या तु विश्वेशं त्र्यम्बकं गोमतीतटे हिमालये तु केदारं दुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नर सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति ॐ नमः शिवाय ત્યારબાદ આપણે પુરાણોક્ત જેને લઘુ રુદ્રાભિષેક પણ કહેવામાં આવે છે તે બોલીએ ઓમ નમો સર્વાય રુદ્રાય પશુ નામ પતયે નિત્ય ઉગ્રય ચપરદિને ઓમ સંસાર સ્વરૂપ સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનાર રુદ્ર વરદાન આપનાર પ્રાણીઓના સ્વામી ઉગ્ર કપરદી શિવને મારા નમસ્કાર છે મહાદેવાય ભીમાય ત્રંબકા શિવાય મનાય નમસ્તે સૌથી મોટા દેવ ભયંકર સ્વરૂપ વાળા કલ્યાણ સ્વરૂપ જગતના ઈશ્વર દક્ષના યજ્ઞનો નાશ કરનારા હે શિવ તમને નમસ્કાર છે કુમાર ગુરુવે નીલગ્રીવાય વેધશે વિલોહિતાય ધ્રુમાય વ્યાધિને પરાજિત હમેશા કુમારોના ગુરુ નીલકંઠવાળા સૃષ્ટિનું સર્જન કરનારા લાલ રંગવાળા ધ્રુમ્ર વર્ણ વાળા દેખાતા વ્યાધિઓ સામે કદી પરાજય નહીં પામેલા તેવા શિવને નમસ્કાર છે નિત્યમ નિલ શિખંડાય શુલિને ન દિવ્ય ચક્ષુષે હંત્રે ગોત્રે ત્રિનેત્રાય વ્યાધાય છે સુરેતશે નિત્ય શ્યામ કંઠવાળા હાથમાં ત્રિશૂલને ધારણ કરનારા દિવ્ય આંખોવાળા દુષ્ટોને હણ હણનારા ભક્તોનું રક્ષણ કરનારા ત્રણ નેત્રોવાળા શિકારી સ્વરૂપવાળા સુંદર વીર્યવાળા શિવને મારા નમસ્કાર છે અચિંત્યાય અંબિકા ભત્રે સર્વદેવસ્તુતાય ચૂષભધ્વજાય મૃડાય જટીને બ્રહ્મચારીને ચિંતન નહીં થઈ શકે તેવા માતા પાર્વતીના પતિ બધા દેવો વડે જેમની સ્તુતિ કરાય છે તેવા જેમની ધજામાં પોઠિયાનું ચિહ્ન છે એવા ખોપરી ધારણ કરેલા જટાજુટ જટાવાળા બ્રહ્મચારી એવા શિવને મારા નમસ્કાર છે તપ્યમાનાય શલી બ્રહ્મચારિણ્ય ચિતાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાંૃત્ય તિષ્ઠે જડમાં તપતા બ્રાહ્મણ્ય કોઈનાથી નહીં જીતાયેલા વિશ્વના આત્મા સ્વરૂપ વિશ્વનું સર્જન કરનારા વિશ્વને આચ્છાદિત કરીને રહેલા એવા શિવને મારા નમસ્કાર છે નમો નમસ્તે સત્યાય ભૂતાનામ પ્રભવે નમઃ પંચવક્રાય શર્વાય શંકરાય શિવાય ચ જે સત્ય સ્વરૂપ છે તેમને નમસ્કાર છે પ્રાણીઓના પતિને નમસ્કાર છે પંચમુખવાળા સર્વને નમસ્કાર છે કલ્યાણકારી શિવને મારા નમસ્કાર છે નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનામ પતયે નમ નમો વિશ્વ્યે પતયે મહતામ પતયે નમઃ વાણીના પતિને નમસ્કાર છે પ્રજાઓના પતિને નમસ્કાર છે વિશ્વના પતિને નમસ્કાર છે મહાન લોકોના પતિ એવા શિવશંકર ભોળાને મારા નમસ્કાર છે નમો વાળા હજાર બાહુઓ તથા સ્વરૂપ શિવને મારા નમસ્કાર છે હજાર નેત્રોવાળા અને હજાર પગોવાળા જ્ઞાનરૂપ અને કન્વ કર્મરૂપ શિવને મારા નમસ્કાર છે નમો હિરણ્ય વર્ણાય હિરણ્ય કંપીને નિત્યમ સિદ્ધાંત મો વરહ પ્રભો સુવર્ણ જેવા વર્ણવાળા સુવર્ણનું કવચ ધારણ કરવાવાળા હંમેશા ભક્તો ઉપર કૃપા કરનારા પ્રભુ શિવ અમારું વરદાન સિદ્ધ થાઓ એવમ સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુન પ્રસાદયા માસ હવમ તદા શસ્ત્રોપલબ્ધયે આ પ્રમાણે શ્રી કૃષ્ણ તથા અર્જુને મહાદેવ સદાશિવની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા અને તેમાંથી शस्त्रोणि प्राप्तिकरि ॐ तस्य दिशिवार्पणं मृत्युं जय महादेव त्राहि मामशरणागतं जन्म मृत्युजरा कर्म कर्मबन्धनैः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्ष्यमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनात् मृत्योर्मोक्ष्यमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मिव बन्धनात् मृत्योर्मोक्ष्यमामृतात् મિત્રો તમને આવી નવી નવી ધાર્મિક વાતો સાંભળવી જો ગમતી હોય તો મારી ચેનલ ગુજ્જુ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી બેલના આઈકનને પણ ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી મારી દરેક નવી રેસિપીસ અને ધાર્મિક વાર્તાઓનું તમને નોટિફિકેશન મળશે અને તમારા ફ્રેન્ડ સાથે પણ ચોક્કસ શેર કરજો આ સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો અને તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મા શંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુના જિલ્લામાં સહ્યાદ્રી પર્વત પર આવેલા છે ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવના નામે પણ ઓળખવામાં આવે છે આ જ્યોતિર્લિંગની બાબતમાં એવી માન્યતા છે કે જે ભક્ત પ્રતિદિન સૂર્ય ઉગ્યા બાદ આ જ્યોતિર્લિંગના શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેના સાત જન્મના પાપ દૂર થઈ જાય છે અને તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ જ્યોતિર્લિંગ પુનાથી લગભગ સો કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત પર આવેલ છે આ જ્યોતિર્લિંગની સ્થાપના બાબતે શિવપુરાણમાં આ રીતે કથા વર્ણવવામાં આવેલી છે પ્રાચીન કાળમાં ભીમ નામનો એક મહાપ્રતાપી રાક્ષસ હતો તે કામરૂપ નામના પ્રદેશમાં પોતાની માતાની સાથે રહેતો હતો આ મહાપળવાન રાક્ષસ રાક્ષસ રાજ રાવણના નાના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો પરંતુ તેને પોતાના પિતાને કશી કદી જોયા નહોતા તેમજ સમજણ પ્રાપ્ત થયા ત્યારે પહેલાં જ ભગવાન શ્રીરામ દ્વારા કુંભકર્ણનો વધ થઈ ગયો હતો જ્યારે તે યુવાન થયો ત્યારે તેની માતાએ તેને બધી હકીકત જણાવી ભગવાન શ્રી વિષ્ણુના અવતાર શ્રી રામ દ્વારા પોતાના પિતાના વધની વાત સાંભળી તે મહાપડવાન જ ક્રોધ આવી ગયો હવે તે રાક્ષસ સતત ભગવાન શ્રી હરિનો વધ કરવાનો ઉપાય વિચારવા લાગ્યો તેણે પોતાની ઈચ્છા પૂર્તિ માટે એક હજાર વર્ષ સુધી કઠિન તપસ્યા કરી તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને આ લોક વિજય પ્રાપ્ત કરવાનું વરદાન આપી દીધું હવે તો આ રાક્ષસ બ્રહ્માજીને તે વરદાનના પ્રભાવથી બધા જ પ્રાણીઓને ખૂબ જ હેરાન કરવા લાગ્યો તેણે દેવલોક પર આક્રમણ કરી ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ ત્યાંથી બહાર કાઢી મૂક્યા સંપૂર્ણ દેવલોક પર હવે આ ભીમ રાક્ષસનો અધિકાર થઈ ગયો હતો ત્યાર પછી તેણે ભગવાન શ્રી હરિને પણ યુદ્ધમાં પરાજિત કર્યા શ્રી હરિને પરાજિત કર્યા પછી તેણે કામરૂપના પરમ શિવભક્ત રાજા ઉપર પણ આક્રમણ કરી દીધું તેને મંત્રીઓ અને સહકારીઓ સહિત કેદી બનાવી દીધો આ રીતે તેણે ધીમે ધીમે સમગ્ર લોક પર અધિકાર સ્થાપિત કરી દીધો તેના અત્યાચારોથી વેદો પુરાણો શાસ્ત્રો અને સ્મૃતિઓના ચારે બાજુ સાવ જ લોપ થઈ ગયો તે કોઈને પણ કોઈ પ્રકારનું ધાર્મિક કાર્ય પણ કરવા દેતો નહીં આ રીતે યજ્ઞ ધર્મ દાન તપ સ્વાધ્યાય વગેરેનું બધું જ કામ સાવ જ બંધ થઈ ગયું હતું ભીમના અત્યાચારથી ગભરાઈ ગઈ ઋષિમુનિઓ અને દેવગણ ભગવાન શ્રી શંકરની શરણમાં ગયા અને તેમણે પોતાનું ત્યાં અન્ય પોતાનું તથા અન્ય બધા પ્રાણીઓને દુઃખની વાત કરી તેની આ પ્રાર્થના સાંભળી ભગવાન શિવે કહ્યું હું બધું જલ્દીથી જ આ અત્યાચારી રાક્ષસનો સંહાર કરી નાખીશ તેણે મારો પ્રિય ભક્ત કામરૂપ નરેશ સુદક્ષિણને પણ તેના સેવકો સહિત કેદી બનાવી દીધો છે તે અત્યાચારી અસુર હવે વધારે લાંબો સમય જીવિત રહેવાનો અધિકાર ધરાવતો નથી ભગવાન શિવ પાસેથી આવું આશ્વાસન મેળવી ઋષિમુનિઓ અને સર્વેગણ દેવગણ પોતપોતાના સ્થાન પર પાછા ફર્યા આ બાજુ ભીમના કારાગૃહમાં રહેલા રાજા શક્ષીણે પણ ભગવાન શિવજીનું ધ્યાન ધર્યું તે પોતાની સામે પ્રાર્થના પોતાની સામે શિવલિંગનું પાર્થિવ સ્વરૂપ રીતે પૂજા અર્ચન કરી રહ્યા હતા તેને એવું કરતા જ હોય ક્રોધમાં ઉન્મત્ત થયેલા રાક્ષસ ભીમે પોતાની તલવારથી તે પાર્થિવ શિવલિંગ પર પ્રહાર કર્યો પરંતુ તેની તલવારનો સ્પર્શ તો પાર્થિવલિંગને થયો જ નહીં અને તેની અંદરથી સાક્ષાત શંકર ભગવાન પ્રગટ થયા જેમણે પોતાના હુંકાર માત્રથી જ તે રાક્ષસને ત્યાંથી બાળીને ભસ્મ કરી નાખ્યું ભગવાન શિવજીનું આ ઉત્કૃષ્ટ કાર્ય જોઈ બધા ઋષિ મુનિઓ અને દેવગણ ત્યાં એક થઈ તેમની સ્મૃતિ કરવા લાગ્યા તે લોકોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે હે મહાદેવ તમે લોકોના કલ્યાણ માટે હવે સદાય માટે અહીં નિવાસ કરો આ ક્ષેત્રને શાસ્ત્રોમાં અપવિત્ર માનવામાં આવે છે આપના નિવાસથી તે પરમ પવિત્ર ક્ષેત્ર બની જશે ભગવાન શિવજીએ બધાની આ પ્રાર્થના સ્વીકાર કરી લીધી તે ત્યાં જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા માટે નિવાસ કરવા લાગ્યા અને તેમનું આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર જ્યોતિર્લિંગના નામે પ્રખ્યાત બન્યું શિવપુરાણમાં આ કથા ખૂબ જ વિસ્તારપૂર્વક કહેવામાં આવેલ છે આ જ્યોતિર્લિંગનો મહિમા અમોધ છે તેના દર્શનનું ફળ ક્યારેય વ્યર્થ નથી જતું ભક્તોની બધી મનોકામનાઓ સહિત આવી શ્રદ્ધાપૂર્વક અહીં આવીને દર્શન કરવાથી પૂર્ણ થાય છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય